केड़ा सिरप कांड मामले पांच शख्सों विरुद्ध हाल फरियाद नोंधाई छे। पांच शख्सों विरुद्ध मानव वध गुनो दाखल करायो छे। केड़ा पुलिसे हाल आ गुनो दाखल कर्यो छे। नड़ियाद पुलिस स्टेशन में फरियाद नोंधाई। नड़ियाद रूरल पीआई डीएन चुड़ासमा फरियादी बन्या, ज्यारे पुलिसे मानव वध नो गुनो दाखल कर्यो छे। अमदावाद में सारवार लई रहेला दर्दीमांथी मिथाइल आल्कोहोल नुं प्रमाण बन्ने दर्दीना लोहीना नमूना जी लेवामां आव्या, जेमां मिथाइल आल्कोहोल नुं प्रमाण वधु जोवा मळ्युं अने हाल जे प्रमाणे घटना सामे आवी हती तेने लईने मानव वध नो गुनो दाखल करवामां आव्यो छे। नड़िया पोलीस स्टेशनमां जे फरियाद नोंधाई अने फरियाद बाद मानव वध नो गुनो दाखल करायो छे। ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે. જી ઉમંગ, ઘટનાને લઈને શું વધુ વિગત? ચોક્કસથી મિત્તલ, વાત કરવામાં તો જે પ્રકારે નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાં જે સમગ્ર ઘટના બહાર આવી હતી, ઘટનાની અંદર પાંચ લોકોના મોત નિપજ્યા હતા. આ મોતનું જે સાચું કારણ છે તે મિથાઇલ હોવાનું સામે આવ્યું છે, એટલે કે એ લોકોએ સિરપ પીધી હતી અને સિરપના કારણે મોત થયું. તો આજે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે. પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. યોગેશ સિંધી, કિશોર સાકર સોડા અને ઈશ્વર સોડા, ત્રણ લોકો, બે વ્યક્તિ બિલોદરા અને એક વ્યક્તિ નડિયાદનો રહેવાસી છે. મૂળ આ લોકો જે સિરપ છે તે પોતે જાણતા હતા કે અંદર મિથાઇલનું પ્રમાણ હોવા છતાં તે લોકોએ નીતિન કોટવાણી અને ભાવેશ સેવાકર એક બિલોદરા રહેતા લોકો પાસેથી લીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે આજે કલમ અલગ અલગ કમેટર ગુનો દાખલ કર્યો. તેમાં સૌથી મહત્વની વાત કરીએ 304, 308, 528, 465, 468, 468, 478, 274, 274, 275, 276 એટલે કહેવાય કે માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે ફરિયાદી ખુદ રૂરલ પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ પીઆઈ છે, નડિયાદના એસઓજીના પીઆઈ છે, હાલમાં રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ ડીએન ચૌધરી સાહેબ ખુદ પોતે ફરિયાદી બન્યા છે. આ મામલે સમગ્ર મામલે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી. સમગ્ર મેડિકલ જે રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટ પણ જણાવવામાં આવેલો છે. જે મરણ જનાર વ્યક્તિ છે નટુભાઈ રમણભાઈ સોડાના, પણ બ્લડ રિપોર્ટની અંદર મિથાઇલનું પ્રમાણ આવ્યું હતું જે 0.1206 હતું. જ્યારે જે અત્યારે જે સારવાર હેઠળ સાંકળભાઈ મંગળભાઈ સોડા છે તેમના પણ જે બ્લડ સેમ્પલ છે તેની અંદર 467 જેટલું મિથાઇલનું પ્રમાણ આવ્યું હતું. આ સમગ્ર મામલે હાલમાં તો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ અત્યારે હાથ ધરી છે. જી મિત્તલ, બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ.